ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે કુતિયાણા અનુસૂચિત સમાજ તેમજ ભીમ સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી અને દોષીઓને ફાંસીના માછડે ચડાવવાની માંગ કરી હતી ઉત્તર પ્રદેશના હાથરસ ગામે એક યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા આરોપીઓને છાવરવા માટે આ પીડિત મળી રહ્યો અંતિમ ત્યારે કુતિયાણા તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા આ મામલે મામલતદાર આવેદન પત્ર પાઠવી આરોપીઓને ફાંસીના માચડે ચડાવવા માંગ કરવામાં આવી હતી મારું નામ જીગ્નેશ સોંદર ગામ પસવારી આજરોજ અમે કુતિયાણા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આપવા માટે અહીંયા આવ્યા છે એનું કારણ યુપીની અંદર હાથરસની અંદર જે ગુંડાઓએ એક માસૂમ દીકરી ઉપર બળાત્કાર કરી એની પીઠ ઉપર જે હાંસડી ભાંગી નાખી એની જીભ કાપી નાખવામાં આવી એ અનુસંધાને અમે મામલતદાર સાહેબને મામલતદાર સાહેબ થ્રુ સરકાર શ્રી પાસે એટલી માગણી કરીએ છીએ જો વેલામાં વહેલી તકે તેના ગુંડાઓને ફાંસીની સજા અને યોગ્ય કાર્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ જે સમાજ કે દેશના યુવાનો જે રસ્તા ઉપર આવીને આંદોલન કરશે તો એની જવાબદારી માત્ર ને માત્ર સરકારની રહેશે અને આગલા દિવસોમાં જો કાયદો અને બંધારણની બંધારણમાં રહી અને અમે આંદોલન કરીએ તો વાંધો નહીં આવે બાકી આગળની જવાબદારી સરકારની રહેશે

એ ઉત્તર પ્રદેશમાં હાથ હાથરસ જિલ્લામાં જે ઘટના બની કે એક માસૂમ દીકરીને ગેંગરેપ કરી અને એની જીપ કાપી નાખવામાં આવી એનું ડોકું મળાવી નાખવામાં આવ્યું તથા એની કમર તોડી નાખવામાં આવી અને એની ઘટનાના આરોપીને પંદર દિવસ છતાં એની ધરપકડ નહોતી કરવામાં આવી એનું એક જ કારણ હતું કે એ અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરી હતી આજે હું આ મીડિયાના માધ્યમથી બધાને કહેવા માગું છું કે આ જે આ શું જે પણ જે લોકો અત્યારે જે ખાલી એક ફક્ત એક અભિનેત્રી એમ કહે છે કે હું સુરક્ષિત નથી તો એના માટે જેટ પ્લસ સુરક્ષાઓ આપે છે અને આ દીકરીઓ માટે કેમ નહીં તો આ એટલો આ દેશમાં ભેદભાવ શા માટે કરવામાં આવે છે તો અમે બધા અનુસૂચિત જાતિ સમાજના લોકો તથા અન્ય સંગઠનો સાથે જોડાય અને આવેદન આપીએ છીએ કે આ ઘટના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બીજો જે બનાવ બન્યો છે એ આપણે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જે ધારાશાસ્ત્રીની હત્યા કરવામાં આવી છતાં પણ કોઈ પણ બીજા લોકો એના સપોર્ટમાં નથી આવ્યા અને આ સમાજે એના માટે જહેમત ઉઠાવી છે તો અમારી માગણી છે કે જો આવો ભેદભાવ કરવામાં આવશે તો અમે લોકો રસ્તા ઉપર ઉતરીશું અને ઉગ્ર આંદોલન કરશું એની જવાબદારી પ્રશાસન ઉત્તર પ્રદેશમાં બનેલા દુષ્કર્મના બનાવમાં સંડોવાયેલા તમામ લોકો માથા ભારે અને રાજકીય ઓથ ધરાવતા હોય જેને કારણે મૃતકોના પરિવારજનો ઉપર અત્યાચાર ન થાય અને કોઈ પ્રકારની ધાક ધમકી કે દબાણ ન કરવામાં આવે તે માટે સરકાર તરફથી મૃતકના પરિવારજનોને સુરક્ષા પૂરી પાડવાની માંગ પણ અનેક શહેરોમાંથી કરવામાં આવી છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા